Arrays in C and C++ ના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું અરે શું છે, અરે નું ડિક્લેરેશન શું છે, અરે નું ઇનિશિયલાઇઝેશન પર કેટલાક ઉદાહરણો. આપણે અમુક સામાન્ય એરરો અને તેમના ઉપાયો પણ જોઈશું. આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ ઓપરેટિંગ સિસ્ટમ આવૃત્તિ 11.04, જીસીસી અને G++ કમ્પાઇલર આવૃત્તિ 4.6.1. ચાલો અરેના પરિચય સાથે શરૂઆત કરીએ. અરે એ ડેટા અથવા કે સમાન ડેટા પ્રકાર એલિમેન્ટ્સનું એક કલેક્શન છે. અરે ઇન્ડેક્સ 0થી શરૂ થાય છે. પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થાય છે. અરેઝ 3 પ્રકારના છે. સિંગલ ડાયમેન્શનલ અરે, ટુ ડાયમેન્શનલ અરે, મલ્ટી ડાયમેન્શનલ અરે. આ ટ્યુટોરીયલમાં આપણે સિંગલ ડાયમેન્શનલ અરેની ચર્ચા કરીશું. ચાલો જોઈએ સિંગલ ડાયમેન્શનલ અરેને કેવી રીતે ડિક્લેર કરવું. આ માટેનું સિન્ટેક્સ છે ડેટા ટાઈપ નેમ ઓફ ધી અરે એન્ડ સાઇઝ. ઉદાહરણ, અહીં આપણે એક ઇન્ટીજર અને સ્ટારને ડિક્લેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે. અરે ઇન્ડેક્સ સ્ટાર 0 થી સ્ટાર 4 સુધી શરૂઆત થશે. આપણે અરેનું ડિક્લેરેશન જોયું. હવે આપણે અરેનું ઇનિશિયલાઇઝેશન જોશું. આ માટેનું સિન્ટેક્સ છે ડેટા ટાઈપ નેમ ઓફ ધી અરે સાઇઝ ઇક્વલ ટુ એલિમેન્ટ્સ. ઉદાહરણ, અહીં આપણે એક ઇન્ટીજર અને સ્ટાર માપ 3 સહિત ડિક્લેર કર્યો છે. અરેના એલિમેન્ટ 1, 2 અને 3 છે. અહીં ઇન્ડેક્સ સ્ટાર 0થી શરૂ થઈને સ્ટાર 2 સુધી છે. હવે ચાલો ઉદાહરણો તરફ જોઈએ. મેં એડિટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે, તો ચાલો હું તે ખોલું. નોંધ લો કે આપણી ફાઇલનું નામ array.c છે. આ પ્રોગ્રામમાં આપણે અરેમાં સંગ્રહિત થયેલ એલિમેન્ટોનો યોગ ગણતરી કરીશું. ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઇલ છે. આ આપણું મુખ્ય ફંક્શન છે. અહીં આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનિશિયલાઇઝ કર્યું છે. અરેના એલિમેન્ટો 4, 5 અને 6 છે. ત્યારબાદ ઇન્ટીજર વેરિયેબલ સમને જાહેર કર્યું છે અને આપણે અરેના એલિમેન્ટોને ઉમેરીએ છીએ અને સમમાં સંગ્રહિત કરીએ છીએ. નોંધ લો કે 4 એ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થશે, 5 એ ઇન્ડેક્સ 1 પર સંગ્રહિત થશે અને 6 એ ઇન્ડેક્સ 2 પર સંગ્રહિત થશે. ત્યારબાદ સમને પ્રિન્ટ કરીએ છીએ. આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ છે. હવે સેવ પર ક્લિક કરો. ચાલો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ. તમારા કીબોર્ડ પર કંટ્રોલ ઓલ્ટ અને ટી કી એકસાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો જીસીસી સ્પેસ array.c સ્પેસ -o અરે અને એન્ટર દબાવો. એક્ઝિક્યુટ કરવા માટે ટાઈપ કરો /array, એન્ટર દબાવો. અહીં આઉટપુટ આપેલ રીતે દેખાય છે. ધ સમ ઇઝ 15. ચાલો હવે અમુક સામાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ. પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારો કે અહીં લાઈન નંબર 4 પર આપણે છગડીયો કૌંસ ભૂલી ગયા છે. સેવ પર ક્લિક કરો. જોઈએ શું થાય છે. ટર્મિનલ પર પાછા આવો. ચાલો પહેલાની જેમ જ કમ્પાઇલ કરીએ. આપણને એરર દેખાય છે. ઇનવેલિડ ઇનિશિયલાઇઝર એન્ડ એક્સપેક્ટેડ આઇડેન્ટિફાયર ઓર બ્રેકેટ બિફોર ન્યુમેરિક કોન્સ્ટન્ટ. કારણ કે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનિશિયલાઇઝ થવું જોઈએ. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. ચાલો એરર સુધારીએ. અહીં લાઈન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો. સેવ પર ક્લિક કરો. ચાલો એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો. ચાલો પહેલાની જેમ જ કમ્પાઇલ કરીએ. ચાલો પહેલાની જેમ જ એક્ઝિક્યુટ કરીએ. હા, આ કામ કરી રહ્યું છે. હવે સમાન પ્રોગ્રામ C++ એક્ઝિક્યુટ કરીશું. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. પ્રથમ તમારા કીબોર્ડ પર શિફ્ટ કંટ્રોલ અને S કી એકસાથે દબાવો. હવે ફાઇલને .cpp એક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને સેવ પર ક્લિક કરો. ચાલો હેડર ફાઇલને આઈઓ સ્ટ્રીમ તરીકે બદલીએ. હવે યુઝિંગ સ્ટેટમેન્ટનો સમાવેશ કરો. C++માં અરેનું ડિક્લેરેશન અને ઇનિશિયલાઇઝેશન સમાન છે.
તેથી અહીં કઈ પણ બદલવાની જરૂર નથી. હવે પ્રિન્ટફ સ્ટેટમેન્ટને કાઉટ સ્ટેટમેન્ટથી બદલો. ફોર્મેટ સ્પેસિફાયર અને n ને રદ કરો. હવે અલ્પવિરામ રદ કરો અને બે ખુલ્લા કોણ કૌંસ લખો. અહીં કૌંસ રદ કરો, ફરી બે ખુલ્લા કોણ કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણમાં n ટાઈપ કરો. હવે સેવ પર ક્લિક કરો. ચાલો એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો g++ સ્પેસ અરે ડોટ સીપીપી સ્પેસ -o સ્પેસ array1. અહીં આપણી પાસે array1 છે કારણ કે આપણે array.c ફાઈલ માટે આઉટપુટ પેરામીટર અરેને ઓવરરાઈટ કરવા ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો. એક્ઝિક્યુટ કરવા માટે ટાઈપ કરો /array1. એન્ટર દબાવો. આઉટપુટ આપેલ રીતે દેખાય છે. ધ સમ ઇઝ 15. આપણે જોઈ શકીએ છીએ કે આપણા સી કોડ સમાન છે. હવે આપણે હજુ એક સામાન્ય એરર જોઈશું. આપણા પ્રોગ્રામ પર પાછા આવો. ધારો કે લાઈન નંબર 7 પર ટાઈપ કરો *1*2 અને *3. સેવ પર ક્લિક કરો. ચાલો એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. ચાલો હું પ્રોમ્પ્ટને સાફ કરું. ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ જ એક્ઝિક્યુટ કરીએ. આપણને અનપેક્ષિત આઉટપુટ મળે છે કારણ કે અરે ઇન્ડેક્સ 0 થી શરૂ થાય છે. આપણા પ્રોગ્રામ પર પાછા આવો અને આપણે જોઈ શકીએ છીએ કે અરે ઇન્ડેક્સ 1 થી શરૂ થાય છે, એટલા માટે તે એરર આપે છે. ચાલો એરર સુધારીએ. અહીં ટાઈપ કરો 0, 1 અને 2. સેવ પર ક્લિક કરો. ચાલો એક્ઝિક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ. ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ. પહેલાની જેમ જ એક્ઝિક્યુટ કરીએ. હા, આ કામ કરી રહ્યું છે. હવે આપણી સ્લાઇડો પર પાછા જઈશું. સારાંશ માટે, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા અરેઝ, સિંગલ ડાયમેન્શનલ અરેઝ ને ડિક્લેર કરતા, સિંગલ ડાયમેન્શનલ અરેઝ ને ઇનિશિયલાઇઝ કરતા, ઉદાહરણ ઇન્ટ *3=4, 5, 6, અરે એલિમેન્ટને ઉમેરતા, ઉદાહરણ સમ ઇઝ ઇક્વલ ટુ *0+*1+*2. એસાઇનમેન્ટ તરીકે અરેમાં સંગ્રહિત થયેલ એલિમેન્ટોના તફાવતને ગણતરી કરતું એક પ્રોગ્રામ લખો. નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલના મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે, જે ICT MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. IIT બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.